અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં રાજ્યના સરકાર તથા ગ્રામોદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ હસ્તકલા હાટને ખુલ્લો મૂક્યો હતો। આ હસ્તકલા હાટ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ આધારિત તૈયાર કરાયો છે। તો અહીંયા ઉત્તર પૂર્વના 8 જેટલા રાજ્યો તથા ગુજરાતની કલા કારીગરીનું પ્રદર્શન સહ વેચાણ થશે। આશરે 90 જેટલા કલા કારીગરો દ્વારા અહીંયા પ્રદર્શન સહ વેચાણ યોજાશે। तो 22 मार्च थी 24 मार्च सुधी त्रिदिवसीय हस्तकला हाट नु आयोजन करायु छे। अत्रे उल्लेखनीय छे के एक भारत श्रेष्ठ भारत थीम आधारित हस्तकला हाट नु तारीख 18 मार्च थी 3 एप्रिल सुधी मा वडोदरा, अमदावाद, राजकोट अने माधवपुर मळी कुल 4 जग्याए आ प्रदर्शन सह वेचाण नु आयोजन करायेल छे। जेमा उत्तर पूर्वना 8 राज्यना हाथशाळ हस्तकलाना कारीगरो माटे नॉर्थ ईस्टर्न हेन्डीक्राफ्ट एंड हेन्डलूम डेवलपमेंट कॉर्पोरेशन तथा ट्राइफेडना संकलन थी क्राफ्ट तथा ऑर्गेनिक फूड स्टॉल तेमज गुजरातनी विविध क्राफ्टनुं कारीगरो द्वारा जीवंत निदर्शन तथा वेचाण माटे मेळा प्रदर्शनोनुं आयोजन करायुं छे। आ हस्तकला हाटमां उत्तर पूर्वना आसाम, अरुणाचल प्रदेश, मणिपुर, मेघालय, मिजोरम, नागालेंड, सिक्किम, त्रिपुरा मळी 8 राज्योनी शीतलपट्टी, केन एंड बांबू, मोतीगाम ब्लेक स्मिथ, ड्राई फ्लावर बास्केट ट्रे, ज्यूट वुडन वर्क, ज्वेलरी, डोल एंड डो टोज तेमज टेक्सटाइल हेन्डलूम एंड हेन्डीक्राफ्ट ने विविध कला कारीगरीना क्राफ्ट स्टॉल तथा ऑर्गेनिक फूडना स्टॉल में 90 थी वधु कारीगरों तथा सहायक कारीगरों भाग लीधो छे। आ साथे गुजरात राज्यना 40 थी वधु स्टॉल में विविध जिल्लाना कला कस्बीओए भाग लीधो छे। आ कला कारीगरों द्वारा माटीकाम, कच्छी बांधणी, अजरक ब्लॉक प्रिंट, कच्छी एम्ब्रॉयडरी, लेधर वर्क, बीड वर्क, डबल इक्त पटोड़ा वणाट, कच्छी शाल, हेन्डलूम वस्तुनु वणाट, साड़ी, दुपट्टा, शाल, वूलन हेन्डलूम वस्तुओ, पेचवर्क, मीनाकारी वर्क, मोतीकाम, गृह सुशोभननी वगैरह हाथशाला हस्तकलानी विविध चीज वस्तुओनु प्रदर्शन सह वेचाण कराशे। आ प्रसंगे धारासभ्य अमितभाई ठाकर, અમૂલભાઈ ભટ્ટ, હર્ષદભાઈ પટેલ તથા કોર્પોરેટર સહિતના લોકો હાજર રહ્યા હતા। એક ભારત શ્રેષ્ઠ ભારતના અંતર્ગત આખા દેશમાં આ પ્રમાણે અલગ અલગ આર્ટિઝન્સના કાર્યક્રમો થાય છે। ગુજરાતની અંદર 4 જગ્યાએ મહત્તમ કાર્યક્રમ થવાના છે। વડોદરા શરૂ થયું છે, વડોદરાથી આવીને અહીંયા અમદાવાદ આવ્યા છે, અમદાવાદથી રાજકોટ, રાજકોટથી ફાઇનલ ડેસ્ટિનેશન માધુપુર, માધુપુરનો મેળો। જે માધુપુરનો મેળો એટલે કેવું કહેવાય કે આખા દેશમાંથી આવતા તમામ લોકો, ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। આપણા બધા જ માટે માધુપુરનો મેળો પણ આખું મહત્ત્વ અલગ રહ્યું છે। અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ એક ભારત શ્રેષ્ઠ ભારતમાં અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની અંદર આ માધુપુર મેળો થવાનો છે। દેશના અલગ અલગ 8 રાજ્યોમાંથી લગભગ 70 કરતાં વધારે આર્ટિઝનો અહીંયા ગુજરાતમાં આવ્યા છે। અગત્યની વાત એ છે કે ગઈ વખતે પણ 8 આર્ટિઝનો અહીંયા આવવાનું થયું હતું, એમને મળવાનું થયું હતું। ખૂબ સરસ વાત એમણે કરી હતી કે અમે જ્યારે અહીંયા માધુપુરના મેળામાં ગઈ વખતે આવ્યા હતા ત્યારે 5 દિવસની અંદર અમારું લાખો રૂપિયાનું વેચાણ થયું હતું। કોઈ આર્ટિઝને 2 લાખ, કોઈને 5 લાખ, કોઈને 10 લાખ। જ્યારે મેં એમને પૂછ્યું કે તમારા ત્યાં, તમે જ્યાં રહો છો ત્યાં તમારા નેટિવ પ્લસમાં તમારું વેચાણ કેટલું થાય છે, ત્યારે એમણે ખૂબ સહજતાથી કીધું હતું કે વર્ષે હાર્ડલી 50,000 કે 1,00,000 રૂપિયાનું પણ વેચાણ કરી શકતા નથી। પણ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જે વિવિધ રાજ્યોની અંદર આ પ્રમાણેના આર્ટિઝનોના મેળા કરી અને એમની જે થીમ છે મેક ઇન ઇન્ડિયા, વોકલ ટુ લોકલ, એટલે સામાન્યમાં સામાન્ય ગામડાના છેવાડની વ્યક્તિની વસ્તુ, એ વસ્તુ આખા દેશમાં વેચાય, દરેક રાજ્યોમાં વેચાય અને સાથે સાથે દેશ વિદેશમાં પણ જાય। દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે આ જ આર્ટિઝનોના હાથથી બનેલી બનાવટો એ વિવિધ દેશના નેતાઓને, પ્રેસિડેન્ટને, રાષ્ટ્રપતિને તે ગિફ્ટ આપીએ છીએ। અને એ જ રીતે આપણે પણ જ્યારે આપણે ત્યાં અત્યારે ધારો કે G20નું જે આપણને નેતૃત્વ મળ્યું છે, G20 કરી રહ્યા છે, ત્યારે પણ જે બહારથી જે વિદેશના મહેમાનો આવે છે એનું પણ સ્વાગત આપણે આ જ આર્ટિઝનોના હાથથી બનાવટી બનેલી વસ્તુઓ એ આપણે એમને આપતા હોઈએ છીએ। એનું કારણ એ છે કે લોકલ ટુ વોકલનો આ જ એક મોટો સંદેશ છે, એટલે એના કારણે આ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આવા આર્ટિઝનોને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું છે। એ અંતર્ગત આજે અમદાવાદ ખાતે હાર્ટનું ઓપનિંગ કરવા મારી સાથે અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો, કાઉન્સિલર મિત્રો, તમામ લોકો આજે ઉપસ્થિત છે અને સવિશેષ ગુજરાત સરકારે ADI સાથે જે ટાઈપ કર્યું છે ને ADI જે આર્ટિઝનોને તૈયાર કરી છે અને
આર્ટિઝનને એક પ્લેટફોર્મ પણ આપ્યું છે, એમેઝોન સાથે ટાઈઅપ પણ કર્યું છે કે ગુજરાતનો આર્ટિઝનની કોઈપણ પ્રોડક્ટ આપણે ઓનલાઈન માધ્યમથી વેચી શકીએ એવી પણ સગવડો કરી છે આપણે. બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ.